હવે આગળ વાત કરીએ તો ડભોઈ વિધાનસભામાંથી 380 જેટલા યાત્રાળુઓ અયોધ્યા રામલલ્લાના દર્શને જવા રવાના થયા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તમામ યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી અને 2 જેટલી બસો ડભોઈ એપીએમસીથી રવાના થઈ હતી. ડભોઈ સહિત સમગ્ર દેશમાં અયોધ્યા રામ મંદિર ખાતે રામલલ્લાના દર્શન કરવાનું સ્વપ્ન સનાતનીઓનું રહ્યું છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ સરકાર દરેક વિસ્તારમાંથી દર્શન માટે ટૂર ઉપાડવામાં આવી રહી હોય ત્યારે ડભોઈ વિધાનસભામાંથી પણ 380 જેટલા યાત્રાળુઓનો લાભ મળી રહ્યો છે. આજે ડભોઈ ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેન થકી અયોધ્યા રામ મંદિર દર્શન માટે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આજે ડભોઈથી 2 જેટલી બસોને રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંતભાઈ પટેલ, ડૉક્ટર સંદીપ શાહ, અમિતભાઈ સોલંકી સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ. જય શ્રી રામ. આજરોજ દર્ભાવતી નગરી, દર્ભાવતી તાલુકા અને વડોદરા તાલુકા જેમાં દર્ભાવતી વિધાનસભાના ગામો આવે છે એમાંથી લગભગ 380 જેટલા રામ ભક્તો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે. આસ્થા ટ્રેન દ્વારા આ તમામ અયોધ્યા જશે, અયોધ્યા રોકાશે, ત્યાં દર્શન કરશે અને પરત આવશે. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે તેમના દ્વારા ભગવાન રામને ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને સમગ્ર દેશમાંથી લાખો નહીં કરોડો લોકો અત્યારે ભગવાન રામના દર્શનાર્થે જઈ રહ્યા છે. ભારતીય જનતા પક્ષ દ્વારા આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્ભાવતી નગરી તાલુકા અને વડોદરા તાલુકાના રામ ભક્તો તમામ વિધાનસભાના નાગરિકો માટે ભગવાન રામને પ્રાર્થના કરશે, તમામને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે તમામના ઉપર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એ જ અભ્યર્થના સાથે આગામી દિવસોમાં ફરીવાર પણ મોટી સંખ્યામાં રામ ભક્તો દર્ભાવતી વિધાનસભામાંથી અયોધ્યા દર્શનાર્થે જશે.